बात करवामां आवे तो फिक्स पगारना कर्मचारीओना वेतनमां थयेला वधारानो लाभ गुजरात एसटी निगमना फिक्स पगारना कर्मचारीओने पण मळशे। तो 25 लाखथी वधु परिवारोने यातायातनी सुविधा जे छे ते पूरी पाडवानुं उत्तम कार्य करी रहेला गुजरात एसटी विभागना फिक्स पगारना कर्मचारीओ माटे सरकार द्वारा महत्वपूर्ण निर्णय करवामां आव्यो छे। अंतर्गत वात करवामां आवे तो सरकारनी आ जाहेरातथी एसटी निगमना 7000થી વધુ ફિક્સ પગારના કર્મચારીઓને લાભ થશે। અંતર્ગત એ પણ જાહેર કરાયું છે કે જાહેરાતથી મીડિયા સાથે વાત કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30% જેટલો વધારો કરવાનો જે નિર્ણય છે તે કર્યો હતો અને ત્યારે હવે આજે ગુજરાત એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ નિર્ણયથી 7000થી વધુ કર્મચારીઓને લાભ થશે અને આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે વાર તહેવાર ભૂલીને રાજ્યના 25 લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પૂરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે। તો તાજેતરમાં જ એસટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા। મારા રાજ્યની વૃદ્ધા માતાઓને સોમનાથ હોય, દ્વારકા હોય, અંબાજી હોય કે અન્ય ધાર્મિક સ્થળો પર દર્શન કરવા માટે આ સૌ ડ્રાઈવર કંડક્ટરો રાત દિવસ મહેનત કરીને આ માતાઓને દર્શન કરાવવાની કામગીરી વર્ષો વર્ષથી કરી રહ્યા છે। એવા સૌ ડ્રાઈવર કંડક્ટર ભાઈઓ માટે રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફિક્સ પેના સૌ કર્મચારીઓ માટે 30% નો વધારો આ દિવાળી પૂર્વે આપવામાં આવ્યો હતો।